ઉદાહરણ નંબર અ સોરી સ્વાધ્યાયનો દાખલા નંબર દસ આપણે આજે ચર્ચા કરીએ દાખલા નંબર દસ માં શું કીધું છે આપણને ત્રીસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને ને વીસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતરગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખેલો છે દોસ્તો સંપર્કમાં રાખો એટલે શબ્દ ખબર પડી ગઈ તમને બે લેન્સ નું સંયોજન થશે તો સંયોજન એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ ગણો અને લેન્સ

બરાબર આ સીધું સૂત્ર જ છે આપણી પાસે અને આ સૂત્રમાં તમારે ખાલી બંને વેલ્યુ મૂકવાની છે પણ અહીંયા તમારે જોવાનું છે પહેલો લેન્સ જે છે બહિરગોળ છે એની કેન્દ્ર લંબાઈ લંબાઈ ધન આવશે આવશે બીજો લેન્સ છે એટલે એની કેન્દ્ર ઋણ બરાબર ચાલો જોઈએ બંનેની કેન્દ્ર લંબાઈ અહીંયા ગોઠવી દીધી છે આપણે બહિરગોળની ધન અંતર્ગોળની ઋણ કેલ્ક્યુલેશન કરતા આપણો જે ફાઈનલ આન્સર આવે છે એ છે માઇનસ સાહીઠ સેન્ટીમીટર તો વિચારો માઇનસ કેન્દ્ર લંબાઈ કોની હશે તો આપણને હમણાં જ વાત કરી બહિર્ગોળ હોય તો પ્લસ અંતર્ગોળ હોય તો માઈનસ એટલે સાહીઠ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ એવળો અપસારી લેન્સ અપસારી લેન્સ એટલે કયો લેન્સ તો કે અંતર્ગો લેન્સ તરીકે વર્તે છે થેન્ક યુ